જે ભક્ત હોય છે તે જ ભગવાનને ઓળખી શકે છે. આ વાત મધ્યના 17માં પણ છે, વચનામૃતમાં ઘણી જગ્યાએ છે કે ભક્ત જ ભગવાનનો મહિમા જાણે, અને ભક્ત હોય તે જ ભગવાનના ભક્તનો મહિમા જાણે, એ જ એને ઓળખે. ભગવાનને ભગવાનના ભક્તની ગતિ ન્યારી છે. એને ગમે એવો બુદ્ધિશાળી, ચતુર, ભણેલો, વ્યવહારિક, કુશળ માણસ હોય તોય ન ઓળખી શકે ભગવાનને ભગવાનના ભક્તો સંતોને. તો ભગવાનના ભક્તો સંતો જ ઓળખે, એ દ્રષ્ટિ એની આગળ જ હોય, બીજાની પાસે હોય જ નહીં. માટે જગતમાં મોટાને વ્યવહાર ડાયન, બુદ્ધિશાળીને, રૂપિયાવાળાને ગમે એવા ગણાતા હોય, એની પાસે તમે જો માપ કઢાવવા જાઓ ભગવાનના ભગતનું, સંતનું, તો બહુ ખોટું માપ આવે. માટે એની પાસે ન જવાય પ્રમાણપત્ર લેવા કે કોણ ભક્ત છે ને કોણ સાચા સંત છે, એનું એ કામ જ નથી. ભગવાનના જે ખરેખરા સંત હોય ને ખરેખરા ભક્ત હોય એ જ ભગવાનના ખરેખરા સંતને અને ખરેખરા ભક્તને ઓળખે છે. માટે ઓલ્યાને મોટા જાણી, બુદ્ધિશાળી જાણી, ભણેલા જાણી, આગેવાન જાણી, સમાજના બહુ મોવડી જાણી, એની પાસે પ્રમાણપત્ર ભગવાનના સંતનું કે ભક્તનું કોઈ દી લેવા જવું નહીં. મરાઈ જાહો. વચનામૃત અને શાસ્ત્રો ચોખ્ખું કહે છે ભગવાનના ભક્ત જ ભગવાનના ભક્તને ઓળખે, ભગવાનના ભક્તો જ ભગવાનને ઓળખે, બીજાનું કામ નહીં. ગમે એવા બુદ્ધિશાળીને મહાન ખેખાર સા ગણાતા હોય ને તોય નહીં.